ओतरी नहीं है ये सामने तुमने देखा यार ये बगीचो यहाँ चांद छुपा बादल में यहाँ सॉन्ग गायल हुआ तो यहाँ स्विमिंग पूल छोटो जे नानो स्विमिंग पूल छे ने भाई पैलेस में फरवानी कहे मौज न आवे पैलेस तो पैलेस छे ने आपणा जे कहेवाय भाईजान सलमान खान એ અહીંયા ગોંડલમાં શૂટિંગ કરવા માટે આવ્યા હતા પ્રેમ રતન ધન પાયો પિક્ચરનું જે શૂટિંગ થયું હતું એ અહીંયા થયું હતું એ પણ તમને આગળ બતાવું કૂતરા અહીંયા જે સ્ટેચ્યુ રાખ્યા છે આ છે કાચબો અને આ કૂતરું અમને એવું લાગ્યું કે આ રિયલ છે કાનાભાઈ જોઈને બી ગયા પહેલા સાચું લાગે કે ખોટું જોયું તો છે તો સાચું જ પણ બનાવેલું છે મ્યુઝિયમ છે કાનાભાઈ બાજ બધી વસ્તુ તમને એમ લાગે તમારી સામે રિયલ 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 કહેવાય આપણા બળદના શિંગડા એટલા ટાઈમની અંદર પહેલી વખત એવડા મોટા જોયા અને શાઇનિંગ વાળા છે આ સીડી તમે જે જોવો છો એ હમ દિલ દે ચુકે સનમમાં જે ઐશ્વર્યા રાય જે કાગળ લઈને આવે છે એ અહીંયા શૂટ થયું છે પ્લસ પણ રાજભાઈ આપણને અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે ઘણું પિક્ચરના અહીંયા શૂટિંગ ઉતરી ગયા છે અહીંયા જે સામે તમને દેખાય આ જે બગીચો અહીંયા ચાંદ છુપા બાદલ મેં અહીંયા સોંગ ગાયેલું હતું આ સીડી તમે જે જોવો છો એ હમ દિલ દે ચુકે સનમમાં જે ઐશ્વર્યા રાય જે કાગળ લઈને આવે છે એ અહીંયા શૂટ થયું છે પ્લસ પણ રાજભાઈ આપણને અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે ઘણું પિક્ચરના અહીંયા શૂટિંગ ઉતરી ગયા છે અહીંયા જે સામે તમને દેખાય આ જે બગીચો અહીંયા ચાંદ છુપા બાદલ મેં અહીંયા સોંગ ગાયેલું હતું તમે આ જે ફાઉન્ટેન જોવો છો ત્યાં વિડીયો શૂટ કરેલો હતો જે સોંગનું કનાભાઈ બોલો રાજભાઈ અહીંયા જે રાજાઓની મીટિંગ અહીંયા થતી ને કહેવાય 120 વર્ષ જૂનું આ મહેલ છે મહેલ 120 વર્ષ હા એટલે મારે તો આપણે તો ઉંમર ઉંમર 12ની વાત છે અને અહીંયા જુઓ બધે જૂના જૂના ફર્નિચર બધાની ખાલ અહીંયા જે રાજાઓની આપણે જે મહેમાન આવતા હોય અહીંયા મીટિંગો ચાલતી હોય ઓર્ચિડ પેલેસમાં અત્યારે અમે છીએ અને અહીંયા છે આ બેડરૂમ જે 2% માટે 24 કલાક માટે 7,500 રૂપિયા ભાડું છે ને અહીંયા તમને ખાવાનું ઇન્ક્લુડ નથી ખાવાનું અલગથી મારા જે અહીંયાના કહેવાય છે ગાઈડ કે અખિલભાઈ કેમ છો અખિલભાઈ બસ મજામાં
મજામાં. તો તમે મને કંઈક કહેતા હતા કે સલમાન ખાન અહીંયા રોકાઈ ગયા છે, કેટલા દિવસ રોકાણા? રોકાણા તે 15-16 દિવસ તે રોકાણા અહીંયા રોકાણા હતા. આ તમે જે મને બતાવ્યું આ રૂમમાં, આ રૂમમાં સલમાન ખાન 15 દિવસ હતા. કોણ કોણ હતું સાથે? સલમાન ખાન છે ને એમનો સ્ટાફ છે, બોડીગાર્ડ છે, કુક. બરાબર બરાબર. 15 દિવસ અહીંયા જતા? 15 દિવસ અહીંયા તે રોકાણા. વાહ સરસ. તો હજી આપણને ઘણી બધી જાણકારી મળશે હજી બહાર જઈએ. હકીકભાઈ હજી એના સિવાય બીજું શું ફરવા જેવું અહીંયા? બીજું છે ગાર્ડનમાં છે, ત્યાં ફોટોગ્રાફ બધા રાખેલા છે. ગોંડલમાં પિક્ચરનું શૂટિંગ થયો તે પિક્ચરોનું. બરાબર. તો ચાલો આગળ મળીએ, ત્યાં ફોટો કલેક્શન છે તો ત્યાં પણ એની પણ મોજ લઈએ. આ છે કિચન, જે બોગી કહેવાય. અહીંયા ટ્રેન છે, બોગીમાં કિચન. અને આ છે આપણા અહીંયાનું, આ છે બાથરૂમ. અને અહીંયાથી આપણું સ્ટાર્ટ થાય છે. વાહ રે વાહ. આગળ જશે એટલે તમને કંઈક ને કંઈક નવું 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 આવ્યા જશે. આ બેડરૂમ જોવો ભાઈ, ટ્રેનમાં આવી બોગીમાં આવા બેડરૂમ. વાહ, એ જૂનો ફેન, જૂનું વાણી. કેવું લાગ્યું ગણપતભાઈ? મજા આવી ને? મોજ એટલે મોજ જ કયો બોલવાના કોઈ એવું મિનિંગ જ નથી. અત્યારે જે અમે ટ્રેન ની સફર કરી લીધી છે, ગોંડલ અમે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. ફૂલે ફૂલ એન્જોય કરી રહ્યા છે. બહાર નીકળ્યા તરત જ બગીચો આવી ગયો. ગોંડલ સ્ટેટ પાછળ છે આપણું પેલેસ. ફૂલ મોજ કરવાની, ફૂલ મોજ. કેવું લાગ્યું રાજભાઈ? એક નંબર. બીજું તો ઘણું બધું બાકી છે. ફોટોગ્રાફી જે અહીંયા કહેવાય, જે કેટલા બધા ફિલ્મ એક્ટર આવી ગયા છે, અહીંયાનું શૂટિંગ એટલું બધું થયું છે. તો આપણે જઈએ સીધા ફોટોગ્રાફી.